હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચોકલેટ હલવો. નાના બાળકોને ચોકલેટ ખૂબ જ ગમતી હોય છે, તો તેમના માટે એકદમ ઓછા ખર્ચામાં ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ચોકલેટ હલવો રેડી કરીએ. તો ચલો રેસીપી જોઈ લઈએ. અનન્યાસ હોમ કિચનની આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ પર નવા હો, સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો, સાથે બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત મળે. આ ચોકલેટ હલવો આપણે ઘરની સામગ્રીમાંથી ખૂબ જ ઓછા ખર્ચામાં રેડી કરવાનો છે. આ ચોકલેટ હલવો બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે મેં અહીંયા દૂધીનો ઉપયોગ કર્યો છે. 500 ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે, જેને સરસ રીતે છોલીને તેની છીણ કાઢીને રેડી કરી લીધી છે. હવે આપણે એક પેનની અંદર ઘી લઈ લઈશું. 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે, તેની અંદર દૂધીનું છીણ સરસ રીતે સાતવી લઈશું. તે સરસ રીતે સતરાઈ જાય પછી આપણે તેની અંદર દૂધ એડ કરી દઈશું. 500 ગ્રામ દૂધીને અંદર મેં 500 ગ્રામ જેટલા દૂધનો ઉપયોગ કર્યો છે. દૂધ અને દૂધી સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તે સરસ રીતે મિક્સ થઈને એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સ્લો ફ્લેમ પર હલાવતા રહીશું. હવે દૂધ અને દૂધી સરસ રીતે મિક્સ થઈ ગયા છે, એકદમ સરસ એવો તેની અંદર કલર આવી ગયો છે. હવે આપણે તેની અંદર 5 થી 6 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જુઓ ખાંડ પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ફ્લેવર વધારવા માટે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું. તો તમને જે ડ્રાય ફ્રૂટ્સ ગમતા હોય તે એક પેનની અંદર સાતળી લો અને તેને પણ તેની અંદર એડ કરી દો. આપણા ડ્રાય ફ્રૂટ્સ પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો ચલો હવે આપણે તેને ચોકલેટી લુક આપીએ. ચોકલેટી ફ્લેવરવાળો હલવો બનાવવા માટે અહીંયા આપણે 2 ડેરી મિલ્કનો ઉપયોગ કર્યો છે. આમાંથી આપણે 1 ડેરી મિલ્ક હલવામાં એડ કરી દઈશું અને બીજી ડેરી મિલ્ક ગાર્નિશિંગ માટે મૂકીશું. તો 1 ડેરી મિલ્કને મેં કાઢીને હલવાની અંદર એડ કરી દીધી છે. તેને સરસ રીતે આપણે સાતવી લઈએ. તમે જુઓ એકદમ સરસ રીતે ડેરી મિલ્ક હલવાની અંદર મિક્સ થતી જશે. આ રીતે એકદમ સરસ એવો ડેરી મિલ્કનો કલર હલવામાં આવી જશે. ડેરી મિલ્ક એડ કરવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. મસલ બાર જેવો લુક લાવવા માટે આપણે તેની અંદર 1 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. કોકો પાવડર એડ કરવાથી આપણો હલવો અસલ બાર જેવો જ દેખાશે, એટલે આપણે તેની અંદર કોકો પાવડર એડ કર્યો છે. હવે આપણે ફરીથી હલવાને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો તમે જુઓ એકદમ સરસ રીતે આપણો ચોકલેટ હલવો રેડી થઈ ગયો છે. ડેરી મિલ્ક એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમે ચોક્કસથી ડેરી મિલ્કનો જ ઉપયોગ કરજો. તો ચલો આપણો ચોકલેટ હલવો રેડી થઈ ગયો છે. તો ચલો ગરમા ગરમ તેને સર્વ કરી દઈએ. આ ચોકલેટ હલવાને આપણે એક બાઉલમાં લઈ લીધો છે. તેની અંદર આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ અને સાથે ડેરી મિલ્ક સાથે તેને સર્વ કરીએ. તો છે ને એકદમ ઇઝી રીતે ખૂબ જ ઓછા ખર્ચામાં રેડી થતો આપણો ચોકલેટી હલવો રેડી થઈ ગયો છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તમારા નાના બાળકોને આ હલવો ખૂબ જ ગમશે, તેઓ ખૂબ જ ખુશ થઈ જશે. વાર તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે આ રીતે હલવો બનાવીને ચોક્કસથી તેમને ખવડાવજો. અનન્યાસ હોમ કિચનની આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ પર નવા હો, સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જો તમને મારી રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સાથે બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત મળે. તો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.